જમીન નથી બગડતી બરોબર છે તમારી જમીન વારસાગત રીતે આગળની પેઢીઓને એની કન્ડિશનમાં કાલ અમારે યુદ્ધ થયું કોક બાધી પડ્યું તો યુક્રેનમાં કેમ મોડા ઘઉંના રોટલા અને બ્રેડ આટું મળતા હતા કારણ કે ત્યાં ખેતી નહોતી કોઈની પાસે ઉપદ્રવ ઓછો આવે પાણી આવે છે મનરેવા આમ કરે છે
આ વૈજ્ઞાનિક રીતે રાય આપને તાત્કાલિક જોવા ન મળે, ધીમે ધીમે અસર ઓળા ઉગેની છે ને કે નાયકો ભેગું કરણ થઈ ગયો. પ્રશાંતભાઈ જે ખાતર આપણે તો બધાને કોઈ આપણે ડિસ્કવર આને કરી શકાય તો હોન્ડાની હરકામને મારતી એને તળતો આને ન કરે. એવી રીતના યુરિયાની હરકામની છે ને દાણેદાર એની એની આયાની હરકામને ન થાય. ઓરિજિનલ યુરિયા 50 કિલોનો ભાવ 1200 રૂપિયા છે, આ 200-250 રૂપિયાની બોટલ આવે બરોબર છે. તમે બે બોટલ નાખો તો 500 રૂપિયા થાય બરોબર. તોય ઓલા બે બોટલ નાખો એટલે ઓલા યુરિયા કરતાં વધુ કામ કરે દાણેદાર કરતાં. પણ 1200 રૂપિયાની હરકામને 250 રૂપિયા આપણે કરી બરોબર. ઘણી વખત આપણે થાય કે મગજમાં આનંદ રહેતો, પણ આપણે શું હોય કે આપણે તો 300 રૂપિયા જ આપે છે બરોબર. હકીકતમાં 300 રૂપિયાની વસ્તુ નથી, એમાં 1200 રૂપિયા હોય છે. તમારી મગજમાં પૂર્વજ ખાતર વેચવાનું અંગૂઠોનું મશીન છે, એમાં તમે આધાર કાર્ડ નંબર નાખો ને તમારા નામે સબસિડી રજીસ્ટર થઈ જાય બરોબર. આ દેસાઈભાઈ બેઠા છે, અંગૂઠા મારા થાય છે, તમને ખબર હોય ચલાવો અંગૂઠો ખાતા લેવા, ચલાવો અંગૂઠો શું કરવા, સબસિડીનું રજીસ્ટ્રેશન કરવા. આ સબસિડી અત્યારે એવું છે કે કંપનીના ખાતામાં રહી જાય છે, પણ સરકારનો પ્લાન એવો છે આવનારા સમયમાં કે તમારું ગેસના બાકડા નહીં થાય, કે આધાર કાર્ડ ને જાહેર ભોજનની સિસ્ટમ એની કાર્યરત થઈ જાય તો ભવિષ્યમાં પ્લાન તો એવો છે કે સબસિડી ખેડૂતના ખાતામાં જઈ તમારે 1200 રૂપિયા ભરી દેવાના, બાકીની રકમ છે એ તમને સરકાર સબસિડી રૂપે પરત દે બરોબર. હાલ પૂરતું આ અત્યારે ખાલી પ્લાનિંગમાં છે, આધાર કાર્ડ લેવાનું ધીરે ધીરે શરૂ છે બરોબર. અને પ્લાન તો સરકારના ઘણા ઊંચા છે કે તમારો જમીનનો જે રેકોર્ડ છે એને તમારે આધાર કાર્ડ લિંક કરવું બરોબર. આધાર કાર્ડ લિંક કરશો તમે અંગૂઠો મારો ને એની મશીનને ખબર પડી જાય કે પ્રશાંતભાઈને 2 વીઘા જમીન છે. આ 2 વીઘામાં પ્રશાંતભાઈને 5 થેલીની કે 6 થેલીની જરૂર પડે, તો પ્રશાંતભાઈને 25 થેલી લેવા જાય તો લોક લાગી જાય બરોબર. એને મળે નહીં, એનાથી મળવા પાત્ર હોય જ મળે બરોબર. આવા ભવિષ્યના પ્લાનિંગો છે જેથી યુરિયાનો ઉપયોગ નિયંત્રિત કરી શકાય બરોબર. કોઈ બંધ કરવાની વાત નથી કરવાનું, પણ કંટ્રોલ કરવો પડે છે. કારણ કે પૈસાનું જોવાણ થાય છે, જમીનની બગડે છે, બે તરફથી હાથમાં નાડવા લેવા એ કોઈને કહેવાતા નથી. તો નેનો યુરિયા વાપરવું કે નિયમ તમને કહી દઉં, નેનો યુરિયા પંપથી છંટકાવ કરવાનો છે. આને કોઈ જાય કોઈને પાવાનું નથી ખાસ, આને જમીનમાં નથી દેવાનું, આને છોડ ઉપર છંટકાવ કરવાનો છે. આપણે 15 લિટરનો પંપ આવે એમાં મગફળી હોય તો 60 ml, કપાસ હોય તો 80 ml, ખાસ યાદ રાખજો, માંડવી હોય તો 60 ml, માંડવી સોયાબીનમાં 60, કપાસમાં 80 ml નાખી તમે આનો છંટકાવ કરી શકો બરોબર. છંટકાવ ક્યારે કરવો એ કંપનીની ભલામણ માનવાની જરૂર નથી. તમને બધા ખેડૂત હશો તમને ખબર પડી જાય કે આ આનું યુરિયા નાખવાનું છે, આપણે આવી રીતે છંટકાવ કરી નાખવાનો. છંટકાવ કરવામાં મોટો પ્રશ્ન છે બધાને, વૈદ્યો નથી મળતો, ખર્ચો લાગે છે. તો કપામાં આપણે દવા 4-5 વખત નાખતા જોઈએ છે. નો દવા નાખી તો કપા આપણો થાય નહીં, દવા નાખવી આપણી મજબૂરી છે. કોઈ શોખથી દવા ન નાખે, દવા નાખવી પડે ને, આપણો જો ખેત વધુ રહી જાય તો કપામાં ભેગે બે મણે ન થાય. એટલે દવા આપણે જ્યારે જ્યારે કપામાં રાઉન્ડ કરવાનું કામ થાય ત્યારે પંપે 80 ml તમે દ્વારા નાખી દો તો યુરિયા અને દવાનો રાઉન્ડ એક થઈ જાય, આપણે ખાતર અને દવા એક જ રાઉન્ડમાં મળી જાય.
અને આપને એનો ફાયદો પડે. આને અલગથી કાઢો ને તો તમને તકલીફ પડે કે ભાઈ આમાં ક્યાં મજૂર ખોટો, પણ દવા નાખવાનો ક્રમ તો આવી જાય તો માધન ચાલતા બરોબર છે. બે દી ક્યાંક હવામાન બગડે એટલે દવા નાખવી પડે. દવાની આ તમે દવાને નાખો તો આનું સારામાં સારું કામ થાય, પણ નાખતા પહેલા એક દેશી રમંદરો કરી લેવાનો. એક ખેડૂત તરીકે નેનો યુરિયાની કોઈ પણ દવા તમને આવું ને એને એક વાયકામાં પાણી લેવાનું, વાયકા ગ્લાસમાં કે તમને ઈચ્છા પડેમાં પાણી લેવાનું, એમાં એક ઢાંકણું દવા રાખવાની, એક ઢાંકણું નેનો યુરિયા નાખવાનું, બેને હલાવવાનું, હલાવીને ચેક કરી લેવાનું કે આમાં ખોદા તો નથી રહેતા ને કે એકબીજા રિએક્શન થતું ને, અથવા તો આંગળી બોળી એમાં જોઈ લેવાનું કે આ નહીં ખાતું છે, આ પાણી ગરમ ગરમ થવા મળ્યું ને, જો પાણી ગરમ થઈ જાય ખોદા વળી જાય તો તમારે એનો છંટકાવ નહીં કરવાનો. એનો અર્થ એવો થયો કે દવાનું રિએક્શન આવે બરોબર. એટલે ખાસ એક અકતરો ભાઈ કે વાત કરી દવા છંટકતો હોય તો આપણે ઘરે જઈ પણ કરીને જવાનું. દવાનું ગટલું ધોઈ અડધું રાખો, દવાનું અડધું રાખો રહેવાનું, મિક્સિંગ કરીને ધોઈ લેવાનું કે આ ભળે છે કે નથી ભળતું. આ ખાસ બધાએ કરવું દેશી અકતરો. આ કારણ કે દવામાં ઘણી વખત એવું હોય સિગરેટની દવા હોય એની અને મિક્સ થઈ જાય, બહારની દવા એ મિક્સ ન થાય, દવા એક જ હોય છતાંય મિક્સ ન થાય. એનું કારણ એવું હોય કે દવામાં સોલવન્ટ હોય, સોલવન્ટ બરોબર છે. દવામાં લેપું હોય ઇમિડાપલો 20%, હવે દવામાં 20% માલ હોય તો બાકી 80% શું હોય તો સોલવન્ટ હોય. સોલવન્ટ એ જુદા જુદા હોય બરોબર છે. પેટ્રોલિયમ વાળા હોય, કોઈ ઓઇલ વાળા હોય, કોઈ પાણી વાળા હોય. એટલે સોલવન્ટ ને કારણે રિએક્શન ન થાય એ આપણે ખાસ ચેક કરી લેવાનું. આ રીતના નેનો યુરિયાનો તમે ઉપયોગ કરી શકો. એવી રીતના અહીંથી કહે કે નેનો ડીએપી પણ આવી ગયું. હવે નેનો ડીએપીના ફાયદા નેનો યુરિયાની જેમ જ છે બરોબર છે, પણ આને વાપરવાની પદ્ધતિ થોડી અલગ છે નેનો યુરિયા કરતાં. ઘણા ખેડૂતોને ખબર ન હોય એટલે અજાણામાં એનો જમીનમાં નાખી દે, અથવા તો સાચી પદ્ધતિ ખબર ન હોય તો ઘણી વખત રિઝલ્ટ ન મળે. ઘણા ખેડૂતો નેનો યુરિયા સાડી દે, માથે 2 કલાક કે 3 કલાક કે 4 કલાકમાં વરસાદ પડે પછી એમ થાય કે આ નેનોનું રિઝલ્ટ ન મળ્યું, પણ નેનો યુરિયાને 8 કલાક એમને જવા દેવું પડે, 7 કે 8 કલાક એની માથે વરસાદ ન પડે. એ રીતનું આપણે થોડું ધ્યાન રાખવું પડે તો જ હરખું કામ થાય, નકર બધું ધોવાનું થયું જાય. તો નેનો ડીએપી છે એ વાપરવાની પદ્ધતિ તમને ખાસ કહું તો નેનો ડીએપી 2 રીતે વાપરવાનું છે. પહેલી રીત તો એ કે બિયારણને પટ ચડાવી, અને બીજી રીત એ કે એને છંટકાવ કરી. હવે સૌથી પહેલા ધારો કે આપણે હવે ઘઉં કે ચણા વાવેતર કરવાના થાય ટૂંક સમયમાં, તો 1 કિલો ઘઉંનું કે ચણાનું કે ધાણનું બિયારણ લેવાનું, એમાં 5 ml નેનો ડીએપી નો પટ ચડાવવાનો. 1 કિલો એ 5 ml, એટલે 1 મણ ઘઉં લ્યો તો 100 ml નેનો ડીએપી નો પટ ચડાવવાનો. એટલે પેલા તો 1 મણ તમે ઘઉં લીધા, 100 ml નેનો ડીએપી એક ઢાંકણા માટે વાટકામાં તમે લીધું, એમાં 4-5 કોબો પાણી નાખી દેવાનું, અને એનો તમે પંપથી કે હાથથી સરખાઈ વ્યવસ્થિત પટ ચડાવી દેવાનું. પટ ચડાવી 1/2 કલાક ભૂકાવા દેવાનું બિયારણને, 1/2 કલાક બરોબર. 1/2 કલાક ભૂકાવા દે પછી એનું વાવેતર કરો, એટલે ડીએપી ના જે કણ છે એ બિયારણની અંદર ઉતરી જાય અને બિયારણનો ઉગાવો સારો જોવા મળે બરોબર. તો આ રીતના નેનો ડીએપી તમારે બિયારણને ફળ દઈને વાપરવાનું છે. હવે તમને એમ થાય કે ડીએપી છે પાયાનું ખાતર છે, તો પાયાનું ખાતર હું કરવા કઈ એ તમને કહી દઉં. ડીએપીમાં ફોસ્ફરસ નામનું તત્વ હોય, ડાય એમોનિયમ ફોસ્ફેટ ડીએપીનો આખો નામ ડાયો, તો આ ડીએપીમાં 46% ફોસ્ફરસ હોય. આ ફોસ્ફરસ તત્વ છે ને છોડનો મૂળનો વિકાસનો કામ કરે. હવે તમે બધા કપાસીઓ તમે જમીનમાં વાવો, પેલો વરસાદ પડે એટલે કપાસીઓ કોળામાં સરકો હોય તો કપાસીનો મૂળ બહાર નીકળે, પાન બહાર નીકળે. પેલો વરસાદ પડે સૌથી પેલું હું બારો કાઢે એ કયો મને પાંદડા બારા કાઢે કે મૂળ બારો કાઢે કપાસીઓ મૂળ બારા કેટલા જવાબ તો કયો કે મૂળ બારું નીકળે. ઘણા પાંદે ઘણા એમ કે પાંદડો બારું નીકળે, પણ પેલા વેલા મૂળ બારું નીકળે. ફટેકે થઈ ગયેલા કપાસી તમે જોવો ને પેલા વેલા મૂળ બારું કાઢે. મૂળ બારું કાઢે એ સમયે એને ફોસ્ફરસ તત્વની જરૂર પડે. જો જમીનમાં ફોસ્ફરસ તત્વ હાજર હોય ડીએપી કે એનપીકેના રૂપમાં આપણે પાયામાં આપ્યો હોય તો એ મૂળનું જમીનમાં અસ્થાપન સારું થાય બરોબર. મૂળ મજબૂત, પાયો મજબૂત તો સોલ મજબૂત. આ રીતના ડીએપી છે પાયામાં નાખવામાં આવે, આ રીતના ડીએપી કામ કરે. નેનો ડીએપીના કેસમાં તમે બિયારણને પટ ચડાવો એટલે 1/2 કલાક હું તમને કહું છું કે રાખી મૂકવાનું,
તમે રાખી મૂકો ને એટલે ડીએપી ના કણ બી ની અંદર ઉતરી જાય, એને જમીન ની જરૂર ન પડે, બિયારણ ની અંદર હાજર શોક મારવી જાય, જેવું તમે પાણી કે વરસાદ ની જગ્યાએ મળે મૂળ ભાવ નીકળે એટલે તરત એમાં ડીએપી હાજર જ હોય, એટલે ઉગાવું બહુ એનો હારો જોવા મળે. ઘણી નખતરો કરવો હોય તો એક બીજામાં આ બોટલ તમારે વાવવાની, બાકી ને માપ તમારે છોડી દેવાની, જઈને ઉગાવવાની, તમારે હરખામણી કરવાની ખેડૂત ની નજરે. બરોબર, ઉગાવવામાં બે ત્રણ છોડ ના મૂળ તમે જોવો તો મૂળ ની સંખ્યા વધારે રહી છે. બરોબર, તો આ એકના નેનો ડીએપી પર છડાને વાવવાનું છે. એક મણ બે 100 એટલે નેનો ડીએપી યાદ રાખી લેજો, એક મણ બે અને 100 એટલે. પછી જ્યારે આપણા કપા કે આ ચણા કે ઘઉં ઉગી જાય એના 1.5 મહિના પછી, 1.5 મહિના પછી પંપરામ 60 ml રાખી તમારે એનો છંટકાવ કરી દેવાનો, એટલે આપણે ડીએપી ની જરૂરિયાત ઈ પાકમાં પૂરી થઈ ગઈ. પાછળથી ડીએપી દેવાની જરૂર નથી, કારણ કે ડીએપી પાયાનું ખાતર છે, શરૂઆતમાં મળી ગયું યુવાન અવસ્થામાં, એટલે આવી ગયું છે, ગેપ સુધી કામ કરે. બરોબર, તો જ્યારે બિયારણને પટ અપાય ભાવવંતર થઈ જાય, ઉગાવો આવી જાય, ઉગાવવાના 1.5 મહિના પછી જે બોટલમાં ધારો કે તમે લઈ ગયો મળેલમાંથી 500 ml, તો હોય એમ ધારો કે એક મંડીમાં વપરાય કે તો 400 ml તો બોટલમાં પડ્યું હતું ને, એને નાખી નથી દેવાનું, એને ઢાંકણો ટાઈટ બંધ કરી રાખી મૂકવાનું. જ્યારે એ ઘઉં કે શેના 1.5 મહિનાના થાય ત્યારે એ બોટલમાંથી 60 ml લઈને પંપમાં રાઉન્ડ કરી દેવાનું, અને ડીએપી એ ખાસ દવા નથી ઘડાવવાની. ફોસ્ફરસ તત્વ છે ને એ રિએક્શન કરે, એક પ્રકારનું રિએક્શન કરે, અને ડીએપીમાં કોઈ જાતની દવા નહીં ઘડાવવાની, કારણ કે 16 મહિના સુધી કઈ એવો રોગ ન આવી જાય કે દવા નાખવી પડે, રોગ મોડે કહેવાના શરૂ થાય બધાય. બરોબર, આ રીતના 60 ml તમે નાખી એનો છંટકાવ કરો તો ડીએપી નું પરિણામ આપને સારામાં સારું મળે. 20% જેટલો પાવર વધારી દેવામાં આવ્યો છે, ફક્ત ને ફક્ત તાત્કાલિક રિઝલ્ટ મળે એ માટે. બરોબર, તો બધા ખેડૂતોને એવી વિનંતી છે કે એક વખત તમે તમારી રીતના જમીનમાં અખતરો કરી દો, મેં કીધી એ પદ્ધતિથી તમે એક વખત વાપરો તો તમને 100% પરિણામ મળે એની હું તમને ખાતરી આપું છું. પણ ઘણી વખત વરસાદ પડી જાય, ઘણી વખત ભાગ્યો હરખો ન સાટે, માપમાં આડાઉડું થઈ જાય તો રિઝલ્ટ ન મળે. બરોબર, આપને એમ થાય કે આમાં મજા ન આવી, અને નેનો યુરિયા ધીમે ધીમે કામ કરે. બરોબર છે, આ એની મેઇન ખાસિયત છે, પણ એના ફાયદા આપણને ઘણા છે કે એનાથી સબસિડી જે છે. બરોબર છે, સરકારનો પ્લાનિંગ એવો હતો કે આપણે આપણા જિલ્લાનું સરકાર શહેરોને માન્ય થઈ દિલ્હી ઉપસ્થિત થઈ ચૂક્યા છે, તો આપ સૌને વિનંતી કે ગટર તાલુકા સાથે સંઘાણી સાહેબનું સ્વાગત કરે. જયેશભાઈ નાગરાણી ને વિનંતી કરીશ કે શાબ્દિક સ્વાગત કરશે. જયેશભાઈ નાગરાણી.